हेलो एंड गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप दबाण विषे भणवानु छे। ठीक छे, गई वक्त आप बळ विषे भण्या हता। गया वीडियो में बळ विषे नी माहिती आपणे जोई हती, बराबर। आज आप दबाण विषे थोड़ी माहिती जोईशुं। तो दबाण एटले शुं? अहींया जो तमने एक्जाम्पल आपेलुं छे आकृति में। ठीक छे, आकृति जोशे बधा। आकृतिनी अंदर, आ आकृति में एक व्यक्ति खिल्लीने पकड़ीने अने तेना उपरना भागथी हथोड़ी वडे टीपवानो प्रयत्न करी रह्यो छे, बराबर छे। तो शुं थशे? शुं थशे कि ज्यारे पण तमे आ जे उपरनो पोर्शन छे आवो, बराबर, पहोळो पोर्शन अने आ खिल्ली छे, बराबर, आ पहोळा पोर्शन उपरथी ज्यारे पण तमे ठोकवानो प्रयत्न करशो हथोड़ी वडे, त्यारे ते लाकड़ानी अंदर घुसी जशे। परंतु आज जे खिल्ली छे तेने ऊंधी करी देवामां आवे અને અહીંયાથી ઠોકવાનો પ્રયત્ન કરવામાં આવે તો શું તે શક્ય બનશે? તે લાકડાની અંદર જઈ શકશે? તો ના, કેમ નહીં જઈ શકે? કારણ કે તેનું જે ક્ષેત્રફળ છે, ઉપરનું જે ક્ષેત્રફળ છે એ વધારે છે, બરાબર છે। જ્યાંથી તમે ઠોકી રહ્યા છો હથોડી વડે તેનું ક્ષેત્રફળ વધારે છે, જેને કારણે તે ઇઝીલી અંદર ઘૂસી શકે છે, બરાબર છે, લાકડાની અંદર। પરંતુ અણીવાળો પોર્શન છે તેનું ક્ષેત્રફળ ઓછું છે, જેને કારણે તે લાકડાની અંદર ઘૂસી શકતું નથી। આના પરથી શું જાણવા મળે છે કે અહીંયા એક બીજું પણ ઉદાહરણ તમને આપેલું છે, પહેલાં એ પણ જોઈ લઈએ, પછી આપણે સાર જોઈશું છેલ્લે। અહીંયા એક કુલી છે, એ કુલી પોતાના માથા ઉપર ભાર લઈને જઈ રહ્યો છે, બેગ્સ લઈને જઈ રહ્યો છે। પરંતુ તે જે બેગ્સ મૂકેલી છે તો તેની નીચે તેના માથા ઉપર તેને એક કાપડનો કપડાનો જે ટુકડો હોય એ પર કપડાનો જો ગોળ કપડાને ગોળ વીંટાડી દઈએ તો માથા સાથે બોજનો જે સંપર્ક ક્ષેત્રફળને તે વધારી નાખે છે, માથા ઉપરના બોજના સંપર્ક ક્ષેત્રફળને તે વધારી દે છે। આથી તેમના માથા ઉપર લાગતું જે દબાણ છે તે ઘટી જાય છે અને તેઓ તે બોજને સરળતાથી ઉઠાવી શકે છે। જ્યારે પણ માથા પરનું સંપર્ક ક્ષેત્રફળ વધી જાય અથવા તો ખીલીનું જે સંપર્ક ક્ષેત્રફળ છે ઉપરની સપાટીનું તે પણ વધારે છે, તો જ્યારે પણ સંપર્ક ક્ષેત્રફળ વધારે હોય ત્યારે દબાણ કેવું રહે? ઘટી જાય। દબાણ શું થાય? ઘટી જાય અને આપણે બોજને સરળતાથી ઉપાડી શકીએ છીએ। એ જ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો કે અણીદાર છેડાથી ખીલીને ઠોકવાનો પ્રયત્ન કરો તો ખીલી લાકડાની અંદર ઘૂસતી નથી, કારણ કે તમે ગમે તેટલું પણ દબાણ આપશો ખીલ્લી ઉપર, ગમે તેટલું તે હથોડીથી ઠોકવાનો પ્રયત્ન કરશો, તેનું અણીવાળો ક્ષેત્રફળનું અણીવાળો જે ભાગ છે તેનું ક્ષેત્રફળ ખૂબ જ ઓછું છે, જેને કારણે ગમે તેટલો બળ આપવા છતાં પણ તે ઓછું થતું સોરી તે અંદર લાકડાની અંદર ઘૂસી શકતું નથી। તેથી તેનું સૂત્ર બનશે કે દબાણ પી બરાબર બળ એસ ભાગ્યા જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ એ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ જેને કહેવાય દબાણ। એટલે એકમ ક્ષેત્રફળ ઉપર જે કંઈ પણ બળ દગાડીએ છીએ તેને દબાણ કહેવામાં આવે છે। તેથી દબાણ પી બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, આ થયું દબાણનું સૂત્ર। આગળ જોઈશું, એક પ્રયોગ આપવામાં આવેલો છે તમને, એ છે પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ। પ્રવાહી તથા વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે, તો કઈ રીતે દબાણ લાગે છે પ્રવાહી અને વાયુ દ્વારા? અહીંયા એક પ્રયોગ આપ્યો છે, તેની આકૃતિ જોઈશું। આ પ્રયોગની અંદર તમને એક નીચે એક ફુગ્ગો લગાવી દેવામાં આવેલ છે, શું લગાવવામાં આવેલ છે? ફુગ્ગો લગાવી દેવામાં આવેલ છે, અને આ જે ફુગ્ગો છે તે શું કાર્ય કરે છે તે આપણે જોઈશું। હવે આ જે નળી છે તે પોલી છે અને એની નીચે ફુગ્ગો લગાવેલો છે, એટલે તે એક સાઈડથી સીલ થઈ ગયું, બરાબર। હવે ત્યારબાદ તેને વચ્ચેથી પકડીને અને તેની અંદર પાણી રેડવામાં આવે છે। જો તેની અંદર પાણી રેડવામાં આવે તો તે ફુગ્ગાનું જે કદ છે, તમે આ પ્રથમ આકૃતિમાં જોઈ શકો છો કે ફુગ્ગાનું જે કદ છે તે ધીમે ધીમે વધે છે। પરંતુ તમે બીજી આકૃતિમાં જુઓ કે પ્રવાહી જે છે તે વધારે પડતું ભરેલું છે, અહીંયા આટલું જ ભરેલું છે અને અહીંયા આટલું ભરેલું છે, એટલે પ્રવાહી જ્યારે બીજી નળીની અંદર વધારે ભરવામાં આવે છે ત્યારે તે ફુગ્ગાનું કદ જોવામાં જોઈએ તો તે એકદમ મોટો ફૂલી જાય છે પ્રથમ આકૃતિ કરતાં, બરાબર છે।
એટલે કહેવામાં આવે છે કે પાત્રના તળિયે પાણીને કારણે દબાણ લાગે છે. પાત્રના તળિયે પાણીને કારણે દબાણ ઉત્પન્ન થાય છે. પરંતુ પાણી તો આપણે ભરીએ છીએ તો તેની નીચે દબાણ તો લાગે છે, પરંતુ તે સ્તંભની ઊંચાઈ ઉપર પણ આધાર રાખે છે. કોની ઉપર આધાર રાખે છે? સ્તંભની ઊંચાઈ ઉપર પણ આધાર રાખે છે. કે સ્તંભ જેટલો ઊંચો હોય બરાબર, તો તેટલું દબાણ કેવું લાગે? પાત્રના તળિયે વધારે લાગે. જેટલો સ્તંભ ઊંચો તેટલું પાત્રના તળિયે દબાણ વધારે લાગે, અને તે સ્તંભની ઊંચાઈ ઉપર જ ડિપેન્ડ કરે છે. બરાબર છે? ઓકે, આગળ 11.9 નંબરની પ્રવૃત્તિ છે, તેનું આકૃતિ ધ્યાનમાં લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે આ પ્રથમ આ જે આકૃતિ છે 11.15 અને 11.16 એ શું કહી રહ્યું છે? તો 11.15 નંબરની જે આકૃતિ છે તે છે પ્રવાહી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે. એક નળી ફિટ કરેલી છે અને નળી ફિટ કરેલી છે તે જગ્યાએ ફુગ્ગો લગાવી દેવામાં આવેલો છે. બરાબર છે? હવે ફુગ્ગો લગાવી દીધો ત્યાર પછી શું કરવાનું? બોટલની અંદર પાણી ભરવાનું. બોટલની અંદર જ્યારે પાણી ભરીશું ત્યારે આ ફુગ્ગાનું કદ ધીમે ધીમે વધે છે. એટલે કહી શકાય કે જે પ્રવાહી છે તે પાત્રની દિવાલો ઉપર દબાણ ઉત્પન્ન કરે છે, જેને કારણે ફુગ્ગો ફૂલે છે. એટલે કે પાત્રની અંદર તમે પ્રવાહી ભરો છો તો તે પાત્રની દિવાલો ઉપર પણ દબાણ ઉત્પન્ન કરે છે. જેવી રીતે તળિયે ઉત્પન્ન કરે છે તેવી રીતે દિવાલો ઉપર પણ દબાણ ઉત્પન્ન કરે છે અને તેને લીધે જ અહીં ફુગ્ગો ફૂલે છે. ઓકે, તે જ પ્રમાણે એક બીજો પ્રયોગ છે 11.10 નંબરના જે પ્રયોગ છે તે પ્રયોગ છે પ્રવાહી સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે છે. પ્રવાહી જે છે તે સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે છે. એટલે શું? કે પ્રવાહી જ્યારે પણ એક બોટલ લઈ લેવામાં આવી છે, અહીંયા એક બોટલ લઈ લીધેલ છે અને બોટલની નીચે ચારે બાજુ કાણા પાડી દીધેલા છે અને તે કાણા તે સરખા અંતરે પાડેલા છે. બરાબર છે? હવે પ્રવાહી તે સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે, એનો મિનિંગ એવો થાય કે જ્યારે પણ તમે પ્રવાહી ભરો છો પાત્રની અંદર એટલે કે બોટલની અંદર, ત્યારે તે જે કાણા પાડેલા છે તે દરેક જગ્યાએ એ કાણામાંથી પાણી બહાર આવે છે. તમે જોઈ શકો છો એ કાણામાંથી પાણી બહાર આવે છે. તો આ જે પાણી બહાર આવે છે કાણામાંથી, બરાબર છે, તો તે શું દર્શાવે છે? અને તે પાણી જે બહાર આવે છે તે પણ સરખા અંતરે પાત્ર નીચેના પાત્રની અંદર જમા થાય છે. બરાબર છે? એટલે કહેવામાં આવે છે કે પ્રવાહી તે સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે છે. એવું નથી કે તમે ઉપર હોલ પાડ્યો એટલે તે ઓછું પાણી નીકળશે, નીચે હોલ પાડ્યો એટલે વધારે પાણી નીકળશે. ના, એવું નથી. તે સરખું જ દબાણ લગાડતું હોય છે. આગળ હવે પાણી જે છે તે પૂરું પાડતી પાઇપોના લીક થતા જોડાણો કે છિદ્રોમાંથી મેં પાણીના ફુવારાઓ બહાર આવતા જોયા છે. શું તે પાણી દ્વારા પાઇપની દિવાલો ઉપર દબાણ લગાડવામાં આવતા દબાણને કારણે નથી? એટલે એવું કહેવા માંગે છે કે જ્યારે તમે જ્યારે માળી હોય તો માળી ગાર્ડનમાં પાણી છાંટતો હોય તો એ ટાઈમ ઉપર બી તમે જોઈ શકો છો કે પાણીની જે પાઇપ હોય છે તે પાઇપમાં કાણા પડેલા હોય છે અમુક જગ્યાએ. બરાબર છે? અથવા તો પાઇપ જે છે તે લીકેજ થઈ ગયેલી હોય તેવું કહેવામાં આવે છે. એટલે કે એકદમ નાના કાણા હોય તો તેમાંથી ફુવારો બહાર નીકળતો હોય છે. બરાબર છે? એટલે કે પાત્રની દિવાલો ઉપર તે ફુવારા સ્વરૂપે બહાર પાણી આવે છે. એટલે કે પાત્રની દિવાલ એટલે કે પાત્ર તરીકે આપણે અહીંયા પાઇપ લીધેલી છે, તો પાઇપની દિવાલો પરથી પાણી બહાર આવે છે. બરાબર છે? તો શું તેની ઉપર દબાણ લાગે છે? હા, તો લાગે છે. પાઇપમાં પણ દિવાલો ઉપર બધી જ જગ્યાએ સરખું દબાણ લાગે છે. તેથી તે જેટલી સાઇઝના કાણા પડેલા હોય તેટલું તે પાણી બહાર ફેંકે છે. બરાબર છે? આગળ જોઈશું વાતાવરણનું દબાણ. હવે વાતાવરણનું દબાણ કઈ રીતે નક્કી કરી શકાય? કે આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ તો હવા જ છે અને આ આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. તો વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે અને આ હવા વડે લાગતું દબાણ જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, જેને આપણે દબાણ કહીએ છીએ. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઊભેલો વિચારીએ, તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ ક્ષેત્રફળના હવાના સ્તંભના વજનને વાતાવરણનું દબાણ જ કહેવામાં આવે છે. અહીંયા જે સ્તંભ મૂકવામાં આવેલો છે તે વાતાવરણના દબાણ જેટલો જ છે, કારણ કે તે બંને સાઈડથી તે હવા જઈ રહી છે. આગળ બીજી એક પ્રયોગ આપવામાં આવેલ છે, 11.11. એક ચૂસક તમને દર્શાવેલું છે. ચૂસક એટલે કે તે સરફેસ ઉપર ચોંટી જાય. ચૂસક એટલે શું? જે સરફેસ ઉપર ચોંટી જતું હોય તેને ચૂસક કહેવામાં આવે, બરાબર છે? એટલે જ્યારે કોઈ રબરનું ચૂસક હોય અને તમે તેને સરફેસ ઉપર એટલે કે દિવાલો ઉપર તમે ચોંટાડી દો, બરાબર છે, તો તેને તમે જોરથી તમે ખેંચવાનો પ્રયત્ન કરશો તો જ તે ઉખડી શકશે દિવાલ ઉપરથી. પરંતુ તમે કોઈવાર એવી કલ્પના કરી છે કે અમુક વખત બહુ ઇઝીલી નીકળી જાય છે અને અમુક વખત ઇઝીલી નીકળતું નથી એ ચૂસક દિવાલ ઉપરથી, કેમ આવું? તો જ્યારે પણ ચૂસક તમે ભેરવો છો એ દરમિયાન તેની અંદરથી જેટલી પણ હવા બહાર ફેંકાઈ આવે છે, એટલે તે ચૂસકની અંદરથી હવા જેટલી બહાર ફેંકાઈ આવશે, બરાબર, જો હવા વધારે ફેંકાઈ આવશે બહાર, તો તે ચૂસક ઉખાડવા માટે વધારે દબાણની જરૂર પડશે. પરંતુ જો તે ચૂસકની અંદર થોડીક પણ વધારે હવા રહી જશે તો તે ચૂસકને ઉખેડવું છે, બરાબર છે. તો હવે એવું કહેવામાં આવે, આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ ચૂસક છે, બરાબર, તો ચૂસકની અંદરથી બધી હવાને જો બહાર કાઢી લઈએ, ચૂસકની અંદરથી બધી જ હવાને જો આપણે બહાર કાઢી લઈએ, તો શું ચૂસક એ ચૂસકને શું આપણે ઉખેડી શકીશું? ના. જ્યારે પણ તમે ચૂસકની અંદરથી બધી જ હવાને શું બહાર ફેંકી લેશો તો તમે ચૂસકને ઉખેડી શકશો નહીં, એ શક્ય જ નથી. જ્યારે કોઈપણ વસ્તુની અંદરથી કે કોઈપણ પાત્રની અંદરથી આપણે બધી જ હવાને જો બહાર કાઢી લઈએ, બરાબર, તો તે પાત્રને ઉખેડવું ખૂબ જ અઘરું પડે છે, તે દિવાલ સાથે ચોંટી જાય છે, બરાબર છે. ઓકે, આગળ જોઈશું. તમારા માથાનું ક્ષેત્રફળ, તમારા જો માથાનું જે ક્ષેત્રફળ છે, બરાબર, તે 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ જો હોય, બરાબર, અને વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું દબાણ લગભગ 225 કિલોગ્રામ એટલે કે 2250 ન્યૂટન દળના કોઈ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય છે, આ ગુરુત્વાકર્ષણ બળની નીચે આપણે દબાઈને કચડાઈ કેમ નથી જતા? તમને ખબર છે આજુબાજુનું જે હવાનું જે દબાણ છે એ 225 કિલોગ્રામ જેટલું છે, તો શું તમે કેમ જમીનની અંદર દટાઈ નથી જતા તે હવાના દબાણથી? આવો કદી પ્રશ્ન થયો છે તમને? તમારું ક્ષેત્રફળ માથાનું તો 15 સેન્ટીમીટર જ છે એવું આપણે ધારીએ, તો તમે 225 કિલોગ્રામ જેટલું વજન હોય હવાનું અને તમે તેની અંદર દટાઈ કેમ નથી જતા જમીનની અંદર? આવો તમને પ્રશ્ન થયો કદી? કારણ કે આપણા શરીરની અંદરનું જે દબાણ છે તે આપણા વાતાવરણના દબાણ જેટલું જ છે, જેને કારણે છે અને જેને કારણે તે બહારનું જે દબાણ છે અને અંદરનું દબાણ એ સંતુલનમાં રહે છે, બરાબર છે, એટલે કે સરખું રહે છે, જેને કારણે તે બહારના દબાણને સંતુલિત કરી નાખે છે જેથી આપણે જમીનની અંદર કચડાઈ જતા નથી કે પછી દબાઈ જતા નથી. ઓકે, તો હવે આપણું આ ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર ઘર્ષણ ભણીશું. સો આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ.